खेडूत उपयोगी महत्वना समाचार जोईए तो हवामान विभाग द्वारा वरसाद ने लईने मोटी आगाही, पाक वीमा योजना ने लईने सौथी मोटी जाहेरात, मातृवंदना योजना, देवा माफी अंगे सौथी मोटा समाचार, पीएम किसान सम्मान निधि योजना नो 15मो हप्तो क्यारे आवशे वगैरे तमाम खेडूत उपयोगी महत्वना समाचार ने विगतवार जोईए। ए पहला जे पण खेडूत मित्रों आपणी YouTube चेनल मां नवा छे तेवा खेडूत मित्रों ने खास विनंती के चेनल ने सब्सक्राइब करी ले जेथी करीने खेडूत उपयोगी माहिती सौथी पहला तमने आ चेनल ना माध्यमथी मळती रहे। રાજ્યના હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર ડોક્ટર મનોરમા મોહંતી દ્વારા રાજ્યના હવામાન અંગે સંભાવના વ્યક્ત કરીને બુધવારે માહિતી આપવામાં આવી હતી, જેમાં મોટા ભાગે હળવા વરસાદની શક્યતા હોવાનું જણાવવામાં આવ્યું હતું। હવામાન કેન્દ્ર દ્વારા રાજ્યના આજે વરસાદ અંગે સંભાવનાઓ વ્યક્ત કરી છે, જેમાં ગુજરાત રીજન સૌરાષ્ટ્ર કચ્છ સિવાય બનાસકાંઠા સાબરકાંઠા સુરત ડાંગ તાપી નવસારી વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં સામાન્યથી હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। પાક વીમા યોજના ગુજરાતમાં ફરીવાર શરૂ કરવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સીઝનથી શરૂ કરવામાં આવશે। આ વખતે પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવ્યા છે। ખેડૂતોને પાક વીમાની રકમ 48 કલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજનાની ફરીવાર એન્ટ્રી કરવામાં આવશે। ગર્ભવતી મહિલાઓ માટે સરકારે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના શરૂ કરી છે। આ માટે સરકાર ગર્ભવતી મહિલાઓને સીધા 6000 રૂપિયા આપે છે, જેમાં પ્રથમ હપ્તો આંગણવાડીમાં ગર્ભાવસ્થાની નોંધણી કરાવવા માટે 1000 રૂપિયા આપવામાં આવે છે, બીજો હપ્તો ANC કરાવ્યા પછી અને ગર્ભાવસ્થાના 6 મહિના પછી 2000 રૂપિયા આપવામાં આવે છે, જ્યારે ત્રીજો હપ્તો 2000 રૂપિયા બાળકના જન્મની નોંધણી બાદ આપવામાં આવે છે। આ સાથે જ ડિલિવરી પછી જનની સુરક્ષા યોજના હેઠળ યોજનામાં 1000 રૂપિયા આપવામાં આવે છે। ભારતમાં દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં દેવાદાર ખેડૂતોમાં ગુજરાત 9મા ક્રમે છે। એક માહિતી મુજબ ગુજરાતમાં 37,28,639 ખેડૂતોએ કૃષિ લોન લીધી છે। 37.28 લાખ ખેડૂતોના માથે 98,285 કરોડનું દેવું છે। લોન મુજબ ગુજરાતના દરેક ખેડૂતોના માથે સરેરાશ 2,63,595 રૂપિયાનું દેવું છે, જ્યારે તેલંગણાની સરકારે 1 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન 15મી ઓગસ્ટના રોજ માફ કરી છે, જે કારણે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી આવવાના કારણે ફરી માફી લોન એટલે કે ખેડૂતો માટે લોન માફીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે। 15મા હપ્તા માટે નોંધણી શરૂ થઈ ગઈ છે। ગયા મહિને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોના ખાતામાં 14મા હપ્તાના 2000 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા। હવે સરકારે આ અંગે એક નવું અપડેટ આપ્યું છે અને 15મા હપ્તા માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરી છે। જો તમે યોજનાનો લાભ લેવા માંગતા હો તો તમારે પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ PMKisan.gov.in આ વેબસાઇટ પર જઈ અને અરજી કરવાની રહેશે। 15મો હપ્તો ક્યારે આવી શકે છે તેની વાત કરીએ તો આ માટે હજુ સુધી માહિતી જાહેર કરવામાં આવી નથી। ખેડૂતો સપ્ટેમ્બર ઓક્ટોબર અથવા તો નવેમ્બર મહિનામાં 15મા હપ્તાની અપેક્ષા રાખી શકે છે, જોકે સત્તાવાર માહિતી વિના આ ખાતરીપૂર્વક કહી શકાય નહીં અને જે પણ ખેડૂતોને હજુ સુધી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 13મો અને 14મો હપ્તો નથી મળ્યો અથવા તો 13મો અથવા તો 14મો હપ્તો નથી મળ્યો તેવા ખેડૂત મિત્રો વહેલી તકે પોતાનું ઈ KYC કરાવી લે, જેથી કરીને અટકેલો 13મો અને 14મો
હપ્તો મળી શકે અથવા તો 14મો હપ્તો મળી શકે અને સરકાર દ્વારા નિયમ મુજબ જે પણ ખેડૂતોએ હજુ સુધી ઈ કેવાયસી પોતાના બેંક એકાઉન્ટની અંદર આધાર કાર્ડ અને પોતાના જમીનના રેકોર્ડની ચકાસણી નથી કરાવી તેવા ખેડૂત મિત્રો વહેલી તકે આ પ્રક્રિયા પૂર્ણ કરાવી લે જેથી કરીને અટકેલો 13મો ને 14મો હપ્તો અથવા તો 14મો હપ્તો મળી શકે અને સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં જો કોઈ નવી જાહેરાત કરે છે અથવા તો આ યોજનામાં કોઈ નવી અપડેટ આવે છે તો જરૂરથી આ ચેનલના માધ્યમથી વિડીયો દ્વારા આપને જણાવી દઈશ તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું આવી જ નવી માહિતી વિશે જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને મારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે આભાર